Good morning, dear Jemitro. Kem chho bada pajama. Toran 8 ni andar apne English grammar ma course pon bhari lo chhe. Have English ni pehla semester ni textbook karva jai rahya chhe. To mitro tamari English ni first sem ni textbook mein aavi chhe. Toran 8 second language standard e first semester. To mitro ahiya apne je टेक्सबुक चालू करिए छे એનો પહેલો યુનિટ છે 1 થી 4 યુનિટ છે એમાં અલગ અલગ એક્ટિવિટીઝ છે એક્ટિવિટીઝ છે એ આપણે કરતા જઈશું યુનિટ વાઇઝ તો પછી ચાલો શરૂ કરીએ મિત્રો તમારી ટેક્સબુક નો પેજ છે પહેલો એ ખોલીને બેસો એ હું વાંચું મારી સાથે સાથે વાંચજો જો એક્ટિવિટી 1 ક્યુ ફોર ક્વેશ્ચન યુનિટ 1 Here is an imaginary interview with a famous astronaut, Sunita Williams. Mitra, famous astronomer. Astronomer એટલે શું? અવકાશયાત્રી. અત્યારે અવકાશમાં પ્લેન ઉડે છે એવી જ રીતે અવકાશમાં રોકેટની સાથે જે જાય છે અવકાશયાત્રીઓ જે સ્પેસમાં જાય છે અને બીજા ગ્રહોમાં શોધખોળો કરે છે તેની વાત કરી છે તો એની સાથે ઇમેજિનરી દરેક શબ્દ ઉપર ધ્યાન આપો હિયર ઇઝ અ ઇમેજિનરી ઇન્ટરવ્યુ એક કાલ્પનિક સંવાદ છે વિથ અ ફેમસ એસ્ટ્રોનોટ એટલે એક ફેમસ પ્રખ્યાત અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ જેનું નામ છે લિસન ટુ યોર ટીચર તમારા શિક્ષકોને સાંભળો રીડ ઇટ વાંચો વર્ક ઇન પેર્સ એન્ડ રિવાઇઝ ઇટ પેર એટલે કે ટુકડીઓમાં તેનો શું કરો ટુકડીઓની અંદર તેની અનુવાદન કરો કામ કરો અને ડ્રેમેટાઇઝ એને નાટ્યમાં રૂપાંતર કરો આનો નાટક કરો પેલો ઇન્ટરવ્યુઅર એટલે કે ઇન્ટરવ્યુ લેના હેલો મિસ સુનિતા વિલિયમ્સ વેલકમ ટુ અવર પ્રોગ્રામ કેમ છો કુમારી સુનિતા વિલિયમ્સ અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે દરેક શબ્દનું ગુજરાતી કરું છું ધ્યાનપૂર્વક સાંભળજો સુનિતા વિલિયમ્સ સેઝ હેલો નાઇસ મીટિંગ યુ સુનિતા વિલિયમ્સ એવું કીધું કેમ છો તમારે તમને મળીને આનંદ થયો નાઇસ એટલે આનંદ મીટિંગ યુ તમને મળી ઇન્ટરવ્યુઅર વેર ડુ યુ વર્ક ઇન્ટરવ્યુઅર પૂછે છે તમે ક્યાં કામ કરો છો સુનિતા વિલિયમ્સ સેઝ એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર નાસા ની અંદર ફ્લાઇટ એન્જિનિયર નું કામ કરો છો ઇન્ટરવ્યુઅર વેર વિયર યુ બોર્ન બોર્ન એટલે જન્મ થયો વેર એટલે ક્યાં વિયર એટલે હતા યુ એટલે તમે બોર્ન એટલે જન્મ્યા તમે ક્યાં જન્મ્યા હતા સુનિતા વિલિયમ્સ એ ઓહિયો ઓહિયો નામનું એક સ્થળ છે ત્યાં ઇન્ટરવ્યુઅર છે વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ તમારી જન્મ તારીખ શું છે સુનિતા વિલિયમ્સ એ 90th સપ્ટેમ્બર 1965 19મી સપ્ટેમ્બર 1965 એની જન્મ તારીખ છે પછી ઇન્ટરવ્યુઅર છે Where did you get your graduation from? Where did you get? તમે ક્યાંથી મેળવ્યું your graduation? તમારી સ્નાતકની ડિગ્રી સ્નાતક એટલે મિત્રો 12મા ધોરણ પછી કોલેજના 3 વર્ષ પૂર્ણ કરે ને એને સ્નાતક કહેવાય સમજાવો અનુસ્નાતક એટલે 12મો ધોરણ સુધી પછી સુનિતા વિલિયમ્સ સેઝ આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ મે મારું સ્નાતક કર્યું હતું ક્યાંથી ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી માંથી મે મારું સ્નાતક ડિગ્રી મેળવી હતી ઇન્ટરવ્યુઅર સે ધ વિચ સ્પેશિયલ આઇટમ્સ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ વિચ સ્પેશિયલ આઇટમ્સ ડીડ યુ બ્રિંગ કઈ ખાસ આઇટમ્સ એટલે વસ્તુ ડીડ યુ બ્રિંગ એટલે લાવો કઈ ખાસ એવી જે વસ્તુ
space first time paper tame space ma thi kai evi sari line item che sari vastu che lai avta sunita Williams says the bhagavad gita lai liya tha a small idol of ganesh idol એટલે નાની એવી મૂર્તિ ગણેશજીની and a letter written in hindi by my father કે મારા પિતાશ્રી દ્વારા જે લેટર લખવામાં આવ્યો હતો તે હું મારી સાથે સ્પેસમાં લઈ ગઈ હતી ઇન્ટરવ્યુઅર સે હો ઇન્સ્પાયરેટિવ ઇન યોર લાઈફ ઓફ તમને તમારા જે જીવનમાં અને કામ કરવામાં કોણ પ્રોત્સાહિત કરે છે બરાબર સો કરે છે પ્રોત્સાહિત ઇન્સ્પાયર ટુ ઇન્સ્પાયર એટલે પ્રોત્સાહિત કરવું સુનિતા વિલિયમ્સ છે મહાત્મા ગાંધી સુનિતા વિલિયમ એમ કહે છે કે મહાત્મા ગાંધી મને પ્રોત્સાહન આપે છે એના જીવનમાંથી હું પ્રોત્સાહન લઉં છું ઇન્ટરવ્યુઅર છે વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન કે ભાઈ તમારો ખરેખરનો જે સિટી અથવા ખરેખરની જે કન્ટ્રી છે દેશ છે એ ઓરિજિન તમને ખરેખર કયો દેશ ઓરિજિનલી ગમે છે Sunita Williams says, India. In fact, my father Deepak Pandey is from Gujarat. But Sunita Williams said, "Ina pita sri se Gujarat naanka." He says that money originally India issue, Bharat thi. In fact, એટલે ખરેખર તો મૂળ my father Deepak Pandey is from Gujarat. આ મૂળ તો મારા પિતા શ્રી છે દીપક પંડ્યા એ તો ગુજરાત ચાલો મિત્રો તો પાના નંબર 2 ઉપર ઇન્ટરવ્યુ યોર ફ્રેન્ડ રાઇટ ઇન બિલો તમે તમારા મિત્રનો ઇન્ટરવ્યુ લ્યો છો તો એમાં કેવા અંગ્રેજીમાં પ્રશ્ન પૂછશો તે તમને શું જવાબ આપશે એ એક્ટિવિટી અહીંયા કરવાની છે નેક્સ્ટ રીડ ધ સેન્ટેન્સીસ કેરફુલી રીડ ધ ક્વેશ્ચન્સ એન્ડ માર્ક રાઇટ ફોર ઓલ ક્વેશ્ચન્સ ધેટ આર આન્સર્ડ ઇન ધ સ્ટેટમેન્ટ કે મિત્રો અહીંયા જે આન્સર આપ્યા છે સુનિતા વિલિયમ્સે એ આપણે ટિક માર્ક કરવાના છે Sunita Williams stayed in the space for 36 days. Such a photo. Where did he stay? Who stayed in the space? For how many days did he stay in the space? So, suave, prasna suave, mitro. Siave. Ketla diuso mante for 36 days. Siave. The theater was first developed in Greece as a part of religious view. Why was the theater developed? તો કારણ છે આમાં તો બી આવશે The first newspaper advertisement appeared on the back page of the London newspaper in 1625. When did the first newspaper advertisement appear? એ આવશે આમાં પછી કિરણ બેદી is the first woman IPS officer in India. Who is the first woman IPS of India? તો અહીંયા આવે એ કોણ છે તો કે કિરણ બેદી એવો પ્રશ્ન મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર ઓન 2nd October 1869 વેન ઇન મહાત્મા ગાંધી બોર્ન તો મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઓન અહીંયા બી આવશે ચાલો મિત્રો હવે એક્ટિવિટી નંબર 2 માં એ સમજાઈ ગઈ તમારે પ્રશ્ન બનાવવાના છે ત્રણ માંથી જે સુટેબલ પ્રશ્ન હોય એ મેં તમને કહી દીધો એક્ટિવિટી નંબર 2 બી ફ્રેમ ક્વેશ્ચન્સ ફોર ગેટ ધ અંડરલાઈન વર્ડ્સ એઝ એન આન્સર જેની નીચે લીટી કઈ એનો પ્રશ્ન બનાવવાનો છે સુનિતા ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી હુ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી આન્સર આવે સુનિતા વેર ડીડ સુનિતા ગ્રેજ્યુએટ તો ફ્લોરિડા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી મિત્રો આ પ્રશ્ન બનાવતા તો શીખવા જ પડશે WH વાળા જેટલા ક્વેશ્ચન આપણે શીખ્યા છે વેર વેન વિચ હોમ આ બધા જ આની અંદર આવે છે મેં તમને ગ્રામરમાં શીખવાડ્યા છે હવે તમારે આમાં શીખવાનો છે પછી એના એક બે પાના નંબર એક બે ત્રણ અને એક્ટિવિટી નંબર બે સુધી બરાબર છે એક્ટિવિટી નંબર 2 પાના નંબર 4 તો આજે મિત્રો પાના નંબર 1 2 3 અને 4 એની અંદર તમારા હોમવર્કની અંદર સાંભળી લેજો બાકી
કારણ બધું ગૌણ બની ગયું છે ઈ ગ્રામરની આખી જે સદેવોતી છે એ લેવાની છે પરંતુ ટેક્સ્ટબુક છે પાઠ્યપુસ્તક એની માટે તમારે કે કાપીઓ બનાવવાની છે તો આજના હોમવર્કની અંદર તમારે શું કરવાનું છે તો આજે પાના નંબર 1, 2, 3, 4 ઉપર પ્રશ્ન જવાબ અને એક બધું જ આપેલું છે એ બધું તમારે એકવાર કાપી બુકમાં એકવાર નોટબુકમાં ટોટલ 11 લખવાનું છે એકવાર કાપી બુકમાં અને એકવાર નોટબુકની બુકમાં અત્યારે ઘરે બેઠા છો ટ્રેનિંગ જ કામ નથી ચારે ચાર પેજમાં એક્ટિવિટી નંબર 1 અને એક્ટિવિટી નંબર 2 એક્ટિવિટી નંબર 1 એક્ટિવિટી નંબર 2 આ બંને કરવાના છે બરાબર ફ્રેમ પ્રેસ 3 નો નહીં કરવાનો બે એક્ટિવિટી કરવાની છે તો ચાલો મિત્રો હવે કાલના વિડિયો બાય ક્લાસમાં બીજા એક્ટિવિટી 3 સાથે